नमस्कार, आપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે, ત્યારે તેઓ પોતાના હોમટાઉનમાં છે। વિજય રૂપાણી વજુભાઈ વાડાના ઘરે પહોંચ્યા છે, તેમના આશીર્વાદ મેળવશે, તો તેઓ સાદગીપૂર્ણ રીતે આજે તેમના જન્મદિવસની ઉજવણી કરવાના છે। સૌથી પહેલા તેવા વડીલાના આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે, જ્યાં વજુભાઈ વાડાના ઘરે પહોંચ્યા છે। પત્ની અંજલિ રૂપાણી સાથે પહોંચ્યા છે વિજય રૂપાણી। વિજય રૂપાણી અને વજુભાઈ વાડાના સંબંધો દાયકા જૂના છે। મંત્રી ઈશ્વરસિંહ પરમાર પણ પહોંચ્યા છે વજુભાઈ વાડાના ઘરે। પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠિયા સહિતના ઉપસ્થિત છે। તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે, જન્મદિવસ નિમિત્તે તેઓ આશીર્વાદ માટે વજુભાઈ વાડાના ઘરે પહોંચ્યા છે। તેમના પત્ની સહિત ખાસ કરીને પક્ષના ખાસ આગેવાનો પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો મુલાકાત કરી છે વજુભાઈ વાડા સાથે, તો સાદગીપૂર્ણ રીતે તેઓ તેમનો જન્મદિવસ ઉજવવાના છે। અને શરૂઆત જેમણે કરી છે, સવારે તેઓ પહોંચ્યા છે વજુભાઈ વાડાના ઘરે। પત્ની અંજલિ રૂપાણી સાથે વિજય રૂપાણી પહોંચ્યા વજુભાઈ વાડાના ઘરે। આ સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મંત્રી ઈશ્વરસિંહ પરમાર પણ તેમની સાથે છે, અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ પણ તેમની સાથે ઉપસ્થિત છે। માહિતી આપશે સંવાદદાતા અંકિત। અંકિત, વિજય રૂપાણી જ્યાં વજુભાઈ વાડાના ત્યાં પહોંચ્યા છે, આજે જન્મદિવસ નિમિત્તે અન્ય કયા કયા કાર્યક્રમો તેમના રહેશે? ખાસ કરીને વાત કરવામાં આવે તો વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના દિવસે બર્માની અંદર થયો હતો, અને તેઓ કહી શકાય કે વિદ્યાર્થી કાળથી તેઓ આરએસએસ સાથે જોડાયેલા છે। તો સાથોસાથ 7 ઓગસ્ટ 2016 ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના શપથ પણ ગ્રહણ કર્યા હતા, અને હાલની જો તેમની વાત કરવામાં આવે તો હાલ અત્યારે તેઓ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડાના નિવાસ સ્થાને પહોંચ્યા છે। હાલ તેમની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ છે, સાથોસાથ વાત કરવામાં આવે તો મંત્રી ઈશ્વરસિંહ પરમાર પણ તેમની સાથે પહોંચ્યા છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મેયર પ્રદીપ દવ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠિયા સહિતના નેતાઓ છે તે તેમની સાથે છે। વિજય રૂપાણીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો વજુભાઈ વાડાના નિવાસસ્થાનથી તેઓ વાગુદડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જવાના છે, અને ત્યારબાદ કહી શકાય કે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તેઓ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે પણ હાજરી આપશે। તો સાથોસાથ દિવ્યાંગ બાળકો સાથે પણ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, અને તે રાજકોટના જનકલ્યાણ હોલની અંદર રાખવામાં આવે છે। બીજી તરફ બપોર બાદ પોલીસના કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવશે। તો સાથોસાથ કાળાવર રોડ સ્થિત જે બીએબીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પણ ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। વિધાતા બિલકુલ અંકિત, એટલે કે આજે જન્મદિવસ નિમિત્તે સોશિયલ જે કાર્યક્રમ છે તેમના તે તમામ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે, તેની સાથે સાથે મીડિયા સાથે કોઈ વાતચીત કરી શકે છે? ચોક્કસ વિધાતા, હાલ અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે તે વજુભાઈ વાડાના નિવાસસ્થાને છે, તેમની સાથે હાલ કહી શકાય કે ઔપચારિક વાતચીત છે, પારિવારિક વાતચીત છે। કારણ કે વજુભાઈ વાડા અને વિજય રૂપાણીના સંબંધોની જો વાત કરવામાં આવે તો તે દાયકાઓ જૂના છે। વર્ષો સુધી જનસંઘમાં બંને સાથે કામ કર્યું છે, આરએસએસ ની અંદર સાથે કામ કર્યું છે, એબીવીપી ની અંદર પણ તે જ પ્રકારનું કામ છે તે વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે। તો સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો વર્ષો સુધી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે વિજયભાઈ રૂપાણી જે વિધાનસભા ક્ષેત્ર 69 માંથી જે ચૂંટાઈને આવેલા છે, ધારાસભ્ય છે વિધાનસભા 69 કે જે રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે, તે બેઠક પહેલા વજુભાઈ વાડા છે તે સતત ચૂંટાઈને આવતા હતા, અને થોડીક જ વારમાં વજુભાઈ વાડા અને વિજય રૂપાણીની જે બેઠક છે તે પૂર્ણ થશે, ઔપચારિક મુલાકાત છે તે પૂર્ણ થશે, અને ત્યારબાદ વિજય રૂપાણી છે તે મીડિયાને સંબોધન પણ કરશે। જી 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 અંકિત, આભાર માહિતી બદલ। મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે, ત્યારે સીએમ રૂપાણી જન્મદિવસે પોતાના હોમટાઉન રાજકોટમાં છે, જ્યાં તેઓ સૌથી પહેલા વજુભાઈ વાડાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। તેમના પત્ની સહિત ખાસ કરીને પક્ષના કેટલાક મહત્વના અને આગેવાનો તેમની સાથે જોડાયા છે। આ બાદ જો વાત કરવામાં આવે તો તેમના કાર્યક્રમની વાગુદડ મિયા વાકીવનની તેઓ મુલાકાત લેશે। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે ભોજનનો પણ તેમનો કાર્યક્રમ છે। આ ઉપરાંત પોલીસના કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરશે। આ સાથે સાથે કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કીટ વિતરણ કાર્યક્રમમાં પણ સીએમ હાજરી આપશે।
ગુજરાતનું ગૌરવ છે વિજયભાઈ રૂપાણી સાહેબ. રાજકોટના એક સાથી કાર્યકર્તા તરીકે, એક નેતા તરીકે એનું માર્ગદર્શન ખૂબ મળતું રહેશે. રાજકોટમાં સંગઠનમાં પણ કામ કર્યું, ગુજરાતમાં સંગઠનમાં, સૌરાષ્ટ્રમાં કામ કર્યું, નવ સરકારનું સંચાલન કરીને ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે.